वडोदरा शहर में इंद्रप्रस्थ फाउंडेशन चैरिटेबल ट्रस्ट की ओर से उत्तरायण पर्व के मद्देनजर दो पहिया वाहनों को निशुल्क सेफ्टी गार्ड्स लगवा कर दिए गए, जिस दौरान सांसद रंजन बेन भट्ट और शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत भी वहां पर मौजूद थे। उत्तरायण के पर्व के तहत कई लोग मांझे के चलते गला कटने जैसे हादसों का शिकार होते हैं। ऐसे में सेफ्टी गार्ड्स दोपहिया वाहनों पर लगवाना बेहद ज़रूरी होता है, जिसके मद्देनज़र इंद्रप्रस्थ फाउंडेशन चैरिटेबल ट्रस्ट की ओर से उत्तरायण पर्व को ध्यान में रखते हुए गोत्री इलाके में दोपहिया वाहनों में निःशुल्क सेफ्टी गार्ड्स लगवा कर दिए गए। आपको बता दें कि सुरक्षा अभियान के तहत आज ये आयोजन किया गया था, जिस दौरान सांसद रंजन बेन भट्ट और साथ ही शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत भी मौजूद रहे थे। इसके अलावा इंद्रप्रस्थ फाउंडेशन के प्रमुख तरंग शाह, जिगर देसाई, रिकेश शाह और साथ ही इंद्रप्रस्थ फाउंडेशन चैरिटेबल ट्रस्ट के सभी सदस्य भी मौजूद थे। श्री राव, वडोदरा संस्कारी नगरी, वडोदरा उत्सवनी नगरी। वडोदरामां आखा देशमां उत्तरायणनो पर्व आवी रह्यो छे। वडोदराना उत्सव प्रेमी लोको, वडीलो होय, नाना नाना आपणा ટાબરિયાઓ હોય કે આપણો યુવા દીકરો દીકરી હોય, સૌને પતંગ ચગાવવાનું ગમતું હોય છે। પણ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છેલ્લા 2 વર્ષથી 5 રૂપિયામાં ભૂખ્યાઓને જમાડે છે, તો એની સાથે સાથે ઉત્તરાયણના પર્વમાં ઉત્સવ લોકો મનાવે છે, તો સાથે લોકોનું ઉત્સવની સાથે જે દોરાનો પતંગનો દોરો હોય છે એનાથી ઘણાના બાઇક પર જતા, એક્ટિવા પર જતા કે સાયકલ પર જતા ગળું પણ કપાતું હોય છે, અને એ આ અઘટિત ઘટના ન થાય એના માટે આજે અહીંયા પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગહેલોત સાહેબ અને સૌ ઇન્દ્રપ્રસ્થના રસોડાના તમામ અમારા સહપાઠીની ઉપસ્થિતિમાં અહીંયાથી જેટલા બાઇક લઈને જાય છે એમને બાઇકની આગળ સળિયો, જેનાથી એમને પ્રોટેક્શન મળે છે, કદાચ દોરો આગળથી પસાર થતો હોય તો એ સળિયો રોકી લે છે, એ કામ આજે ઇન્દ્રપ્રસ્થના રસોડાએ આજે આ કર્યું છે। હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પણ સાથે સાથે સૌને બિલકુલ મારા ઉત્સવ પ્રેમી વડોદરાના લોકો ઉત્તરાયણ ચોક્કસ મનાવજો, પણ આપણા પશુ પંખી સૌની ચિંતા કરવાનું કામ પણ આપણે સૌએ કરવાનું છે। ઉત્તરાયણનો સમય એક એવા આપણા સાલના જો કેલેન્ડર વર્ષની વાત કરીએ તો પહેલા તહેવાર હોય છે, જેનાથી આપણા શુભ દિનો ચાલુ થાય છે। ભગવાન સૂર્ય જો ઉત્તરાયણ પ્રવેશ કરતા હોય છે ત્યારે ખૂબ મોટા ભાગે આપણા ગુજરાતમાં સેલિબ્રેશન થાય છે, અને એના જ ભાગરૂપે વડોદરામાં બી ખૂબ સરસ એના સેલિબ્રેટ કરવામાં આવે છે। લોકો પતંગ ચગાવે છે, લેકિન સાથોસાથ અમે લોકો જોઈએ છીએ ઘણી બધી જો એવા અઘટિત બનાવ બની જતા હોય છે, જેમાં દોરીઓથી લોકોના ગળા ઉપર ઇન્જરી થઈ જતા હોય, વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી થાય, ટુ વ્હીલરવાળા મેક્સિમમ અફેક્ટેડ હોય છે, પેદલવાળા અફેક્ટેડ હોય છે। તો જેથી આ જો આપણા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી અને શહેર પોલીસ સાથે મળીને માનની સંસદ સબ શ્રીમતી રંજનબેન ભટ્ટજીની ઉપસ્થિતિમાં આજે ટુ વ્હીલરના ગાડીઓ પર સેફ્ટી રોડ લગાવવામાં આવી રહ્યા છે જો, અને એનાથી એના પ્રોટેક્શન થશે। સાથોસાથ હું આપના માધ્યમથી એક આપણે શહેરજનોને અપીલ પણ કરવા માગીએ છીએ કે જો ચાઇનીઝ દોરીઓ છે, ચાઇનીઝ તુક્કલ બી છે, નાયલોનનો દોરી છે, આ દોરીઓ એવું છે જો બીજાને બહુ ઇન્જરી કરી દેતા હોય, સસ્તાના ચક્કરમાં લોકો ઉપયોગ નહીં કરે, એના ઉપર પ્રતિબંધ છે, એના ઉપર જો સીઝર બી ચાલુ છે, ગુનાઓ બી દાખલ થઈ રહ્યા છે, તો લોકો એનાથી દૂર રહે। ખાસ કરીને જ્યારે પતંગ કપાઈને રોડ ઉપર આવે ત્યારે કોઈ દોડે નહીં એના લૂંટવા માટે, જ્યારે લૂંટવા માટે જાય છે ત્યારે જ ટુ વ્હીલર ના લોકો ઉપર જો ગલા ઉપર એના દોરીઓ આવી જાય છે। ગ્રાઉન્ડ ઉપર આ પતંગબાજી કરો જોઈએ, અને થોડા ધ્યાન રાખીએ, ચાઇનીઝ વસ્તુ નહીં ઉપયોગ કરીએ દોરીઓ, તો અમારા પશુ પક્ષીઓને બી આરામ રહેશે, અને ફરીથી જોઈએ શહેરજનો ખૂબ આપ એન્જોય કરો, સાથોસાથ બીજાને બી સેફ્ટી થોડા સા ધ્યાનમાં રાખો। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે।